છોટાઉદેપુર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા દેવવ્રતે ખેડૂતોને સંબોધન કર્યું ખેડૂતોને સંબોધન કરી પ્રાકૃતિક ખેતી કરવા માટે આહવાન પણ કર્યું આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સંસદ ગીતાબેન રાઠવા જિલ્લા કલેક્ટર ડીડીઓ સહિત અધિકારીઓ આગેવાનો અને હજારો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરી શકાય એના માટેનું સવિશેષ વ્યવસ્થિત સમજણ આપી અને આ પ્રવચનથી એમની વાતથી જિલ્લાના તમામ ખેડૂતો ખૂબ જ પ્રભાવિત થયા છે હું છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું રાસાયણિક ખેતી પદ્ધતિથી તકલીફ એ થાય છે કે માર્કેટની અંદર જો તમે એને વેચવા જાઓ છો તો જે એની ટકાઉ ક્ષમતા છે એ ઓછી હોવાના કારણે ઓછા સમયની અંદર એનો બગાડ થતો હોય છે પ્રાકૃતિક ખેતીનો ફાયદો એ છે કે ઉત્પાદન ખર્ચ છે જે એ ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે તેમજ જે ઉત્પાદન છે એ ઉત્પાદન મળી રહે છે તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર